આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય. આપણે આ વિડિયો દ્વારા કોચ સ્નોફ્લેક્સનું ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરવા માંગીએ છીએ. સ્નોફ્લેક્સ એટલે બરફનો ટુકડો. કોચ સ્નોફ્લેક્સ એ અનંત પરિમિતિ ધરાવતી એક આકૃતિ છે. આપણે એક સમબાજુ ત્રિકોણ દોરીએ અને તેની શરૂઆત કરીએ. દરેક બાજુને ત્રણ ભાગમાં વહેંચીએ અને પછી વચ્ચેના ભાગમાંથી નાનો સમબાજુ ત્રિકોણ બનાવીએ આ રીતે. અને આપણે તે દરેક બાજુ સાથે કરવાનું છે, તો આપણે તેને દરેક બાજુ સાથે કરીએ. આપણે આ જ રીતે આગળ વધવાનું છે. હવે આપણે આ દરેક બાજુઓ માટે તે કરીએ. આ દરેક બાજુઓને લઈને તેને ત્રણ ભાગમાં વિભાજિત કરીએ અને પછી વચ્ચેના ભાગમાંથી નાનો સમબાજુ ત્રિકોણ બનાવીએ, તો તે કંઈક આ પ્રમાણેનું દેખાશે. આ આકૃતિ કંઈક આ પ્રમાણેની દેખાશે. તો આ કોચ સ્નોફ્લેક્સ આકૃતિ છે, જેની પરિમિતિ અનંત છે. હવે તમને થોડો ખ્યાલ આવી ગયો હશે. આપણે આગળના વિડીયોમાં જોયું કે તે અનંત પરિમિતિ ધરાવતી આકૃતિ છે, પરંતુ આપણે આ વિડીયોમાં જોઈશું કે તેનું ક્ષેત્રફળ શાંત એટલે મર્યાદિત હોય છે. તો આપણે સમબાજુ ત્રિકોણથી શરૂઆત કરીએ, એટલે કે આ સમબાજુ ત્રિકોણ થશે અને આપણે ધારી લઈએ કે તેની દરેક બાજુનું માપ S છે. હવે હું આ ત્રિકોણની બાજુઓને એ રીતે લેવા માંગુ છું કે તે સ્નોફ્લેક્સ પ્રમાણે ફેરવાય. નાના ત્રિકોણોને અંદર ઉમેર્યા પછી પણ હું તેની બાજુઓની સંખ્યા અને તેના ક્ષેત્રફળને એ જ રાખવા માંગુ છું. તો આપણે અહીં બાજુઓ લખીએ અને અહીં ક્ષેત્રફળ લખીએ. બાજુઓ અને ક્ષેત્રફળ. આપણી પાસે અત્યારે ત્રણ બાજુઓ છે અને તેનું ક્ષેત્રફળ આપણે આગળના વિડીયોમાં શોધી કાઢ્યું છે. તેનું ક્ષેત્રફળ આ થશે, √3 × S² / 4. હવે આપણે આ ત્રિકોણની બધી જ બાજુઓને લઈ રહ્યા છીએ અને આપણે તેને ત્રણ ભાગમાં વિભાજીત કરીએ અને પછી વચ્ચેના ભાગમાંથી નાનો સમબાજુ ત્રિકોણ દોરીએ, તો તે કંઈક આવું દેખાશે. મેં આ બાજુને ત્રણ ભાગમાં વિભાજીત કરી. આ વચ્ચેનો જે ત્રીજો ભાગ છે, મેં ત્યાં બે ભાગને મૂક્યા અને નાનો એક સમબાજુ ત્રિકોણ બનાવ્યું. તો મેં હવે તેને 1, 2, 3 અને 4 ભાગમાં વિભાજીત કરી. આમ જ્યારે પણ આપણે આ રીતે કરીએ ત્યારે આપણે દરેક બાજુને 4 ભાગમાં વિભાજીત કરીશું. હવે તમે વિચારી શકો કે મેં આ દરેક બાજુ માટે કર્યું છે, આપણે તે દરેક બાજુ માટે કરીએ. તો તે કંઈક આ રીતનું દેખાશે. અને હવે આ છેલ્લી બાજુ, તો તે કંઈક આ રીતનું દેખાશે. તો આપણી પાસે 4 × 3 એટલે કે 12 બાજુઓ છે. જો તમે આનો 4 થી ગુણાકાર કરો તો તમારી પાસે 12 બાજુઓ રહેશે. આપણે ચોકસાઈ માટે તેની ગણતરી કરી શકીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો હવે તેનું ક્ષેત્રફળ શું થાય? તેનું ક્ષેત્રફળ એ આ પીળો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ દરેક નાના ત્રિકોણના ક્ષેત્રફળ બરાબર થશે. તો હવે આ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? આપણી પાસે તે 3 છે અને દરેક નાના ત્રિકોણના ક્ષેત્રફળ માટે ફરીથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. તો તે √3 × S² પરંતુ હવે આ દરેક ત્રિકોણની બાજુઓની લંબાઈ S નહીં, આ દરેક લંબાઈ એ S/3 થશે. એટલે કે અહીં આ લંબાઈ પણ S/3 થશે. તો દરેક વખતે હવે આ સમબાજુ ત્રિકોણની બાજુઓ પહેલાના કરતા ત્રીજા ભાગની થશે. તો તે હવે S² નહીં પરંતુ S/3² બનશે અને પછી / 4. હવે આપણે આ દરેક બાજુ પર જઈએ અને અહીં આ ત્રિકોણોને ઉમેરતા રહીએ. આ બધા જ ત્રિકોણોને ઉમેરતા રહીએ અને આ છેલ્લો ભાગ છે. તો તે કંઈક આ પ્રમાણેનું દેખાશે. આ બધા જ ત્રિકોણોને ઉમેરતા રહીએ તો તે કંઈક આ રીતે બનશે, આ પ્રમાણે.
તો હવે મારી પાસે કેટલી બાજુઓ બનશે? પહેલા મારી પાસે 12 બાજુઓ હતી અને જ્યારે હું આ નાના નારંગી ત્રિકોણો ઉમેરું ત્યારે આ 12 બાજુઓને બીજી નવી 4 બાજુઓમાં રૂપાંતર કરવા જઈ રહી છું. તો ફરીથી હું અહીં તેનો 4ની સાથે ગુણાકાર કરીશ, એટલે કે હવે આપણી પાસે 48 બાજુઓ બાકી રહેશે. અને પછી તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો તે આ પીળો ક્ષેત્રફળ વત્તા આ ભૂરું ક્ષેત્રફળ વત્તા નારંગી ક્ષેત્રફળ. તો હવે તમારી પાસે આ નારંગી ત્રિકોણો કેટલા છે? ગયા વખતની જે બાજુઓ હતી તેટલા જ ત્રિકોણો હું ઉમેરી રહી છું. મારી પાસે 12 બાજુઓ હતી, તો હવે હું તેમાં 12 ત્રિકોણોને ઉમેરી રહી છું અને તે મને 4 વડે ગુણવાથી મળ્યું. તો પહેલા હું √3 સાથે મલ્ટીપ્લાય કરીશ અને પછી તે હવે s/3 નહીં પરંતુ s/9 થશે, કારણ કે હવે આ દરેક બાજુઓનો ત્રીજો ભાગ થશે, એટલે કે s/9 હોલ સ્ક્વેર / 4. તો આના પછી આપણે કોઈ બીજો ભાગ બનાવી શકીએ કે નહીં તે તમને આ પેટર્ન પરથી ખબર પડશે. તો હવે આપણે આ જ પ્રમાણે આગળ વધી શકીએ. હવે મારી પાસે જે અગાઉની સંખ્યા હતી તે મારા નવા ત્રિકોણની સંખ્યા થશે, એટલે કે 48 √3 s/9 ની જગ્યાએ હવે s/27 તે બાજુનો ત્રીજો ભાગ s/27² / 4. તો હું કોચ સ્નોફ્લેક્સનું ક્ષેત્રફળ શોધવા માટે આના અનંત સંખ્યાઓના પદમાં વધારો કરી શકું. હું તેને આગળ ને આગળ વધારી શકું. તો આ ખરેખર અનંત સરવાળો મેળવવાની રીત છે અને આપણે જોયું કે શું અહીં મર્યાદિત સંખ્યા મેળવી શકીએ. હવે મારે સૌથી પહેલા આનું સાદુરૂપ આપવાનું છે, તો હું તેને કંઈક અલગ પ્રમાણે લખીશ. આપણે અહીં √3 s² / 4 ને સામાન્ય કાઢીએ. √3 s² / 4 આપણે તેને સામાન્ય કાઢીએ તો આપણી પાસે અહીં 1 બાકી રહેશે, પ્લસ √3 સામાન્ય છે, s² પણ સામાન્ય છે અને 4 પણ સામાન્ય છે. તો આપણી પાસે અહીં 3 × 1/3² બાકી રહેશે. હવે અહીં આ પ્લસ 12 આપણી પાસે બાકી રહેશે, જેને આપણે 3 × 4 તરીકે લખી શકીએ. હવે √3 સામાન્ય છે, s² સામાન્ય છે અને 4 સામાન્ય છે, એટલે આપણી પાસે 1/9² બાકી રહેશે. પરંતુ આપણે 1/9ની જગ્યાએ 3² અને પછી આખાનો સ્ક્વેર લખી શકીએ. તેવી જ રીતે આ છેલ્લું પદ આપણી પાસે અહીં 48 છે, પરંતુ આપણે તેને 3 × 4 × 4 તરીકે પણ લખી શકીએ, એટલે કે 3 × 4² તરીકે પણ લખી શકીએ. તો √3 સામાન્ય છે, s² સામાન્ય છે અને પછી 4 પણ સામાન્ય છે. તો આપણી પાસે 1/27² એટલે કે 1/3³ આખાનો સ્ક્વેર બાકી રહેશે. તો આપણે આ જ રીતે આગળ વધી શકીએ. અહીં આપણે દરેક પગલે 4 વડે ગુણી રહ્યા છીએ. તમે જુઓ કે દરેક પદમાં 4ના ઘાતમાં વધારો થઈ રહ્યો છે. અહીં 4નો 0 ઘાત હશે એટલે કે 1, તમે તેની કલ્પના કરી શકો. અહીં 4નો 1 ઘાત અને પછી 4નો વર્ગ પછી 4નો ઘન એ જ પ્રમાણે. અને તે જ રીતે અહીં 3ની ઘાતમાં પણ વધારો થઈ રહ્યો છે. 3ની 1 ઘાત, 3ની 2 ઘાત અને 3ની 3 ઘાત. આપણે જાણીએ છીએ કે આ દરેક ઘાતમાં વધારો થઈ રહ્યો છે. તો આની અનંત સુધી ગણતરી કરવી સરળ રહેશે. હવે જો આ બધાના ઘાત સરખા હોય તો ભૂમિતિની આ શ્રેણીમાં શું ફરક પડે? હું આ બધામાં 4ના ઘાતમાં વધારો કરવા ઈચ્છું છું, પરંતુ હું દરેકને 4 વડે ગુણી શકીશ નહીં. હું બધાને 4 વડે ગુણું તો મારે તે બધાને 4 વડે ભાગવા પણ પડે. તો હું અહીં દરેક પદમાં 4નો ગુણાકાર અને ભાગાકાર કરી રહી છું. તો આપણે અહીં બહારની બાજુએ
તેને ચારથી ભાગીએ અને અંદરની બાજુએ દરેક પદમાં ચાર ગુણીએ તો હું આ બાબતથી દરેકના મૂલ્યમાં કોઈ ફેરફાર નથી કરી રહી. જો હવે આ દરેક પદને ચાર વડે ગુણીએ તો આ બનશે ચાર વત્તા ત્રણ ગુણ્યા ચાર વત્તા ચારનો વર્ગ વત્તા ચારનો ઘન. હવે અહીં રસપ્રદ બાબત એ છે કે ચારનો ઘાત અને ત્રણનો ઘાત સમાન છે, છતાં પણ આ હજુ થોડું વિચિત્ર દેખાય છે, કારણ કે આપણે એકના છેદમાં ત્રણના આખાના વર્ગ વિશે વાત કરી રહ્યા છીએ અને આ એક બાબત છે કે જેમાં વધારો જ જોવા મળે છે. હવે જો મારી પાસે એકના છેદમાં ત્રણનો એન ઘાત અને આખાનો બે હોય તો આ બરાબર એકના છેદમાં ત્રણની બે એન ઘાત થશે અને આ બરાબર એકના છેદમાં ત્રણનો વર્ગ આખાની એન ઘાત થશે. આપણે ફક્ત ઘાતાંકોમાં ફેરફાર કરવા જઈ રહ્યા છીએ. તો અહીં આ હું ફરીથી લખું તો હવે આ થશે રૂટ થ્રી એસ સ્ક્વેર બાય 16 કૌંસમાં 4 પ્લસ 3 ઇન્ટુ 4 રેઝ ટુ 1 બાય 3 હોલ સ્ક્વેર એટલે કે 1/9 રેઝ ટુ 1 આ પ્રમાણે પણ તેને લખી શકાય. અને પછી આ પદ 3 ઇન્ટુ 4 સ્ક્વેર ઇન્ટુ 1/3 સ્ક્વેર 1/9 હોલ સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ 4 ક્યુબ, પરંતુ હું તેને 1/3 સ્ક્વેર આખાનો ક્યુબ એટલે કે 1/9 હોલ ક્યુબ તરીકે પણ લખી શકું. અહીં હું આ બાબત સ્પષ્ટ કરવા માંગુ છું, 1/3 ક્યુબ હોલ સ્ક્વેર બરાબર 1/3 સ્ક્વેર હોલ ક્યુબ પણ લખી શકાય. આપણે ફક્ત બંને ઘાતાંકોની અદલાબદલી કરી છે. હવે તમે તેને અનંત સુધી કરી શકો આ પ્રમાણે. અને આ પેટર્ન થોડી સમજાય એવી છે. હજુ હું એક સ્ટેપ આગળ વધું તો આના બરાબર રૂટ 3 ઇન્ટુ એસ સ્ક્વેર બાય 16 કૌંસમાં 4 પ્લસ 3 ઇન્ટુ 4/9 પ્લસ 3 ઇન્ટુ 4/9 હોલ સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ 4/9 હોલ ક્યુબ અને અનંત સુધી તેને આ પ્રમાણે લખી શકાય આ પ્રમાણે. તો આપણે આ ક્ષેત્રફળને શોધવા માટે આનો સરવાળો શોધવાનો છે અને આપણે તે બીજા વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. અને ભૂમિતિમાં અનંત શ્રેણીના સરવાળા માટે જે ઉપયોગમાં લઈએ છીએ તે સાધનનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ, કારણ કે તમે સૂત્ર અથવા સાબિતી જાણ